નાતાલ કે ક્રિસમસ શબ્દ આવે એટલે તરત જ આપણી આંખોની સામે સાન્તા ક્લોઝની છબી ઉપસી આવે. પણ શું તમને ખબર છે સાન્તા ક્લોઝ અને નાતાલને શું સંબંધ છે? આ સાન્તા અને ગિફ્ટનો કોન્સેપ્ટ કેવી રીતે શરૂ થયો? કેમ સાન્તા લાલ રંગના જ કપડાં પહેરે છે? તો આજ આ વિડીયોમાં અમે આપને આ તમામ માહિતી આપીશું અને એ પણ વિસ્તૃતમાં. નમસ્કાર, હું છું આપની સાથે વત્સલ. ઝી 24 કલાકના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે. સાન્તા ક્લોઝ અને નાતાલને શું સંબંધ છે તેની વાત કરીએ તો સાન્તા ક્લોઝનું મૂળ નામ સેન્ટ નિકોલસ હતું. તેઓ 4th સદીમાં થઈ ગયેલા એક ગ્રીક સંત હતા. તેઓ બાળકોને ભેટ આપવા માટે જાણીતા હતા. આથી નાતાલના પર્વ નિમિત્તે બાળકોને અને મોટેરાઓને ભેટ આપીને પ્રેમ દર્શાવવા માટે પ્રતીક તરીકે સાન્તાનો ઉપયોગ કરવામાં આવે છે. સાન્તાના કપડાં લાલચ શા માટે હોય છે? તો કહેવાય છે કે આજના સાન્તા ક્લોઝના પરિવેશમાં કાર્ટુનિસ્ટ થોમસ નાસ્ટેનું બહુ મોટું યોગદાન છે. તેમણે 1868માં હાર્પર વીકલી માટે સાન્તા ક્લોઝનું ચિત્ર તૈયાર કર્યું હતું. તે પછી 1930 થી 1940ના દાયકામાં કોકાકોલા કંપનીએ તેની જાહેર ખબરો માટે આર્ટિસ્ટ હેડોન સેન્ટ બ્લોમ પાસે કેટલાક નજીવા ફેરફારો સાથે સાન્તા ક્લોઝની તસવીર તૈયાર કરાવી હતી અને આજે પણ એ તસવીરોના આધારે સાન્તા ક્લોઝનો દેખાવ તૈયાર કરવામાં આવે છે. સાન્તા ક્લોઝ અને ગિફ્ટનો કોન્સેપ્ટ કેવી રીતે આવ્યો? સાન્તા ક્લોઝ જેમનું પ્રતીક છે એવા સંત નિકોલસ તેમની ભેટ આપવાની પ્રથા માટે જાણીતા હતા. ઈસુએ કહ્યું હતું કે જેની પાસે વધારે હોય તે પોતાના જરૂરિયાતમંદ માનવબંધુને આપે. તેમની આ જ વાતના આધારે તેમના શિષ્યોએ પણ સ્વીકાર્યું કે ખુશીથી આપનારને દેવ ચાહે છે, તેથી જે ગરીબને આપે છે તે પ્રભુને ઉછીનું આપે છે. આ સિદ્ધાંતોના આધારે ખ્રિસ્તી ધર્મમાં ઈસુના જન્મની ઉજવતી પ્રસંગે ભેટ આપીને પ્રેમ દર્શાવવાની પ્રથા શરૂ થઈ અને એ પ્રથાને વિશ્વવ્યાપી બનાવવાનું શ્રેય સંત નિકોલસને આપી શકાય. નાતાલ સમયે કેરોલ્સ ગાવાનું શું મહત્વ છે? ખ્રિસ્તી ધર્મના સ્થાપનાકાળથી સંગીતનું મહત્વ રહ્યું છે. કિંગ ડેવિડે લખેલા સામ્સના ગીતો આજે પણ વિવિધ સ્વરૂપે આખા વિશ્વમાં ગવાય છે. આવા કેટલાક ગીતો વિશ્વભરમાં જાણીતા છે જેને ક્રિસમસ કેરોલ્સ તરીકે ઓળખવામાં આવે છે. મૂળે લેટિનમાં લખાયેલા ગીતો વિશ્વની દરેક ભાષામાં ગવાય છે.